તાજેતરમાં વસીમ રિઝવી દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું, જેમાં વિરોધમાં ભરૂચના પૂર્જાબાદશાહી મસ્જિદ વિસ્તારમાં વસીમ રિઝવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા, તેમજ તેના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું। હાલમાં ઉત્તર પ્રદેશના વસીમ રિઝવીએ પોતાના એક વિવાદિત નિવેદનમાં મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાન શરીફમાં 26 જેટલી આયતો સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, જેના લીધે સમગ્ર વિશ્વના મુસ્લિમોની લાગણી દુભાઈ હતી, જેના સ્વરૂપે આજે ભરૂચના ફૂરજાબાદશાહી મસ્જિદ પાસે વસીમ રિઝવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ વસીમ રિઝવીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ યોજાયો હતો। વસીમ રિઝવીના વિવાદિત નિવેદનના પગલે સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજમાં અત્યંત રોષની લાગણી જણાઈ હતી। આજરોજ નગરસેવક અને મુસ્લિમ અગ્રણી યુસુફભાઈ મલિકની આગેવાનીમાં શેતાન વસીમ રિઝવીએ જે કુરાનની આયતો પર સુપ્રીમ કોર્ટમાં યાચિકા જાહેર કરી છે, એની સામે તમામ મુસ્લિમોમાં રોષ ફાટી નીકળ્યું છે અને મુસ્લિમ સમાજના તમામ મુસ્લિમો આજે ભેગા બનીને એનો પુતળા બાળવાનું કાર્યક્રમ કર્યું છે અને અમે ગૃહમંત્રી અમિત શાહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી રહ્યા છે કે આને શરણ આપીને આ જે તે આમ ફામ મુસ્લિમ કોમ સામે વિરુદ્ધ ગમે તે પગલાં ભરીને નિવેદનો આપ્યા કરે છે અને યાચિકા જાહેર કર્યા કરે છે, તેથી મુસ્લિમ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને એના ઘેરા પ્રત્યાઘાત ના પડે તેના માટે ગૃહમંત્રી અમિત શાહ એની પર સખતમાં સખત કાર્યવાહી કરે અને જે પ્રોટેક્શન આપેલું છે તેને લઈ લેવામાં આવે તે અમે માંગ કરી રહ્યા છીએ અને એના વિરોધમાં અમે આજે પુતળાનું દહન કર્યું છે।